Now I share the screen with you directly. Yes, Pooja, any problem? तमे हाथ तमे raise करेलो से कोई issue छे? Pooja Patel, any problem with you? Okay, so this is the these are some rules jene kahi shakai ke how to transform direct speech into reported speech or indirect speech. To ema samanya thodik understanding lai lei hai ke kaya prakar na sentences hoy che, ema sentences kai rite construct thai che, kai rite sentences bane che, ane jyare apne direct speech ma thi indirect speech ma transform kariye che to ema શું ડિફરન્સીસ થાય છે, કયા એવા ચેન્જીસ આપણે કરવાના હોય છે એ સમજવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સો પ્લીઝ અહીંયા ફોકસ કરશો, અહીંયા આપેલા એક ટેબલ ઉપર, પછી આપણે સેન્ટેન્સીસ પર જઈશું. જરા જલ્દીથી આને સમજી લઈએ. ટાઈપ ઓફ સેન્ટેન્સીસમાં ફર્સ્ટ ટાઈપ છે અસર્ટિવ સેન્ટેન્સ, જેને આપણે સિમ્પલ સેન્ટેન્સ પણ કહીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ વિધાન વાક્ય ઇન ગુજરાતી. કીવર્ડ એમાં એ છે કે આ વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થાય છે. અહીંયા ભલે કરતા લખેલું છે, આપણે ઇંગ્લિશમાં એક સબ્જેક્ટ વર્ડ યાદ રાખવાનો, સબ્જેક્ટથી થાય છે. સબ્જેક્ટ એટલે વિષય નહીં, કરતા. તો આવા સેન્ટેન્સીસની શરૂઆત જે ડાયરેક્ટ સ્પીચના ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય આપેલા હોય છે એમાં સબ્જેક્ટથી થાય છે. હવે સબ્જેક્ટમાં શું આવે? આઈ આવી શકે, વી આવી શકે, હી આવી શકે, એટલે કે કોઈ પણ પ્રોનાઉન આવી શકે, અથવા તો નામ આવી શકે. દાખલા તરીકે કોઈ પણ સ્ટુડન્ટનું નામ, કોઈ વિદ્યાર્થીનું નામ, કોઈ મેનનું નામ, કોઈ ફિમેલનું નામ, વોટ એવર. રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટિંગ વર્બ એટલે અહીંયા જયારે આપણે ચેન્જ કરીએ છીએ, સ્ટેડ ટુ હોય છે ને, સ્ટેડ ટુ નું ટ્રાન્સફોર્મ કરવાનું હોય છે ટોલ્ડમાં, ટોલ્ડમાં એનું ટ્રાન્સફોર્મ કરીએ છીએ, તો રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ. રિપોર્ટિંગ વર્બ શું છે એના વિશે આપણે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું વધારે ખ્યાલ. અને એનું કન્જક્શન, કન્જક્શન એટલે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય છે એને કન્જક્શન કહેવાય છે. ઇન્જેક્શન નહીં, કન્જક્શન, પ્લીઝ રિમેમ્બર. અને એને કનેક્ટર પણ કહેવાય છે, કનેક્ટર. ઓકે, હવે સેકન્ડ ટાઈપ ઓફ સેન્ટેન્સ જે છે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે, ક્વેશ્ચન સેન્ટેન્સ કહેવાય છે, અથવા તો પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે. હવે આ સેન્ટેન્સમાં ખાસ કરીને જે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ હોય છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ડબલ્યુએચ થી શરૂઆત થાય. વોટ થી થઈ શકે, વેન થી થઈ શકે, વાય થી થઈ શકે, વેન વેર થી થઈ શકે, હાઉ થી પણ થઈ શકે. તો આ પ્રકારના સેન્ટેન્સીસની બિગિનિંગ એટલે સ્ટાર્ટ કઈ રીતે થાય? ડબલ્યુએચ થી થાય, અથવા તો ડુ, ડઝ કે ડીડ થી થાય, અને છેલ્લે શું હોય? ક્વેશ્ચન હોય. ઓકે, પછી એમાં જે ચેન્જ કરવાનો હોય છે એને આસ્ક મૂકવાનું હોય છે, ટોલ્ડ નથી મૂકવાનું હોતું, એમાં આસ્ક મૂકવાનું હોય છે. અને એમાં જે કન્જક્શન આવે છે ને એ ઇફ અથવા તો ડબલ્યુએચ આવે, તો એના વિશે પણ આપણે સેન્ટેન્સીસ જોઈશું ત્યારે વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. ત્રીજા પ્રકારનો સેન્ટેન્સ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને ગુજરાતીમાં આજકાલ આપણે બોલીએ છીએ ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યની શરૂઆત પણ વોટથી થાય અને હાઉથી થાય, પણ ડિફરન્સ શું હોય કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ના હોય, પણ શું હોય? એક્સક્લેમેશન માર્ક હોય. એક્સક્લેમેશન માર્ક એટલે ઉદ્ગાર ચિહ્ન હોય. અને આને આના માટે તમારે રિપોર્ટિંગ વર્બની જરૂર પડે તો એમાં એક્સક્લેમ વિથ મૂકવું પડે. પહેલા તો એક્સક્લેમ વિથ મૂક્યા પછી તમારે સેન્ટેન્સમાં ભાવ કયો છે સેન્ટેન્સમાં, ઓકે, એના પરથી તમારે નક્કી કરવાનું કે અહીંયા જોય મૂકવાનું છે, સોરો મૂકવાનું છે, કે સરપ્રાઇઝ મૂકવાનું છે, એ આપણે જોઈશું. અને અહીંયા છે ધેટ, એ કનેક્ટર તરીકે પણ ધેટ આવશે. પાંચમો, સોરી, ફોર્થ ટાઈપ ઓફ સેન્ટેન્સનો પ્રકાર છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સનો મિનિંગ ગુજરાતીમાં આજ્ઞાર્થ વાક્ય થાય. હવે આ પ્રકારના સેન્ટેન્સમાં અલગ અલગ ભાવાર્થ આવી શકે. કોઈ વ્યક્તિ રિક્વેસ્ટ કરે તો રિક્વેસ્ટેડ મૂકી શકાય, કોઈ સલાહ આપતું હોય તો એડવાઇઝ આપી શકાય, કોઈક હુકમ કરે દેટ ઓર્ડર્ડ આપી શકાય, કોઈ વોર્નિંગ આપતું હોય, ચેતવણી આપતું હોય, દેટ ઇઝ વોર્ન રિપોર્ટિંગ વર્બમાં આવી શકે, અને સજેસ્ટેડ, કોઈક આપણને સૂચન કરે તો સજેસ્ટેડમાં, સજેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકી શકાય. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આવા વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. ક્રિયાપદથી થાય એટલે જેને કહેવાય ને મેઇન વર્બથી થાય. દાખલા તરીકે ડાયરેક્ટ આપેલું હોય કે ધ ટીચર સેડ ટુ માયા,
The teacher said to Maya, પછી reporting verb માં sentence ની શરૂઆત થાય get out of the class. So get થી શરૂઆત થાય. Get શું છે? મૂળ ક્રિયાપદ છે, મેઇન વર્બ છે, get out. તો આ પ્રકારના સેન્ટેન્સ ને ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ કહેવાય છે. અને જે સેન્ટેન્સ ને જોડવા માટે વપરાય છે કન્જક્શન TO TO. અને લાસ્ટ ફોર્મ જેને એક અલગ પ્રકાર આપેલો છે એ છે લેટ ની રચના, એટલે કે લેટ વાળું સેન્ટેન્સ કે જેમાં સેન્ટેન્સ ની શરૂઆત લેટ થી થાય. ઓકે, લેટ નહીં, લેટ. ઓકે, તો વાક્યની શરૂઆત લેટ થી થાય છે અને એમાં પણ સજેસ્ટેડ મૂકી શકાય, પ્રપોઝ મૂકી શકાય અને સજેસ્ટેડ ટુ પણ મૂકી શકાય અને કનેક્ટર તરીકે લેટ આવે છે. તો આ જે પાંચ સેન્ટેન્સીસના જે પ્રકાર છે ને અત્યારે તમારા માઇન્ડમાં રાખવાના છે જેથી આપણે સેન્ટેન્સીસ જોઈએ તો ખ્યાલ આવશે કે કયો પ્રકાર છે. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે જે મેઇન જે ટેબલ અહીંયા આપેલું છે એમાં વધારે હું ડિસ્કસ કરતો નથી. આપણે થોડુંક જાણીએ છીએ કે પ્રેઝન્ટ ટેન્સનું ક્રિયાપદ હોય તો એને પાસ્ટ ટેન્સમાં ફેરવી શકાય. દાખલા તરીકે એમ ઇઝ આર આપેલું હોય તો એને આપણે વોઝ અને વેર માં ચેન્જ કરવાનું હોય, હેવ અને હેઝ આપેલું હોય તો એડ કરવાનું હોય છે. આ તમારી પાસે વર્કબુક ઓલરેડી મેં શેર કરી જ છે, તમારે રીડ આઉટ કરવાની, આ બધું રીડિંગ મટીરિયલ છે એમાં. ઓકે, પછી ડુ ડઝ નોટ હોય તો ડીડ નોટ મૂકી શકાય. ઓકે, વોઝ અને વેર હોય તો હેડ મૂકી શકાય. જો અહીંયા ખાસ સમજો, સિમ્પલ પાસ્ટ ટેન્સના આ ક્રિયાપદો છે, સહાયકારક ક્રિયાપદો જેને કહીએ છીએ, આસિસ્ટિંગ વર્ડ જેને કહેવાય છે અથવા તો હેલ્પિંગ વર્ડ. તો એનું જયારે ટેન્સમાં ફેરફાર કરવો હોય ને તો કયા ટેન્સમાં ફેરફાર થાય? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, હેડ બીન હોય અથવા હેડ પછી પાસ્ટ પાર્ટિસિપલ હોય. પછી અહીંયા છે ડીડ નોટ, તો ડીડ પણ શું છે? પાસ્ટ ટેન્સમાં છે અને અહીંયા એનું ચેન્જ કરવાનું છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. વિલ શેલ હોય તો વુડ કરવાનું હોય છે, કેન નું વુડ હોય છે, મે નું માઇટ હોય છે, આ બધું સિમ્પલ છે. મસ્ટ નું મસ્ટ હોય છે. ઓકે, આ આની જરૂર નથી લાસ્ટમાં, બીકોઝ ઇટ ઇઝ નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ. પછી અહીંયા જુઓ ધીસ અને ધેટ. હવે ધીસ શબ્દ આપેલો હોય તો એનું ધેટ થાય, ધીઝ આપેલું હોય બહુવચનમાં તો ધોઝ થાય છે, હિયર નું ધેર થાય છે, નાવ નું ધેન થાય છે, ધસ PHUS સો થાય છે, આઈ ગો નું બિફોર થાય છે, ટુડે ધેટ ડે, ટુનાઇટ ધેટ નાઇટ, યેસ્ટરડે પ્રીવિયસ ડે અથવા લાસ્ટ ડે એવું પણ થાય છે, ટુમોરો નું ધ નેક્સ્ટ ડે, લાસ્ટ નું ધ પ્રીવિયસ અને ધ નેક્સ્ટ નું ધ ફોલોવિંગ. આ કેટલાક મેઇન વર્બ્સ જે છે એ સમજવાના છે. હવે આપણે સીધા આપણી મેઇન સ્લાઇડ પર જઈશું જેથી વધારે આપણને ખબર પડશે. એક્ઝામ્પલ પ્રેક્ટિકલી પ્રેક્ટિકલ સમજવાનું વધારે ટ્રાય કરવાની છે આપણે. તો જો આપણે એક્ઝામ માટે જો ડિસ્કસ કરીએ તો ડાયલોગ પૂછાય છે. ડાયલોગ એટલે બોલિવૂડનો મૂવીનો ડાયલોગ નથી પૂછાતો, એક કન્વર્જેશન પૂછાય છે. કન્વર્જેશન એટલે વાતચીત થાય આવે છે, બરાબર. તો એમાં કઈ રીતે ચેન્જીસ કરવા એ સમજવા પહેલા આપણા માટે સમજવું જરૂરી એ છે કે સેન્ટેન્સીસને કઈ રીતે ચેન્જ કરવા, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલા આપણે સેન્ટેન્સીસ સમજીશું તો ડાયલોગને ઇઝીલી ટ્રાન્સફોર્મ કરી શકે. સો ટ્રાય ટુ પે અટેન્શન હિયર, અહીંયા ધ્યાન આપવાની કોશિશ કરશો. વન ટુ વન સેન્ટેન્સ, આમાં મિક્સ ટાઈપ ટાઇટલ આપેલું છે. મિક્સ ટાઈપનો મિનિંગ એ છે કે અહીંયા જે સેન્ટેન્સીસ 5 or 6 તમે જોઈ શકો છો, ઓલ 5 or 6 સેન્ટેન્સીસ આર ઓફ ડિફરન્ટ ટાઈપ. એટલે બે સેન્ટેન્સીસ આમાં એવા છે કે જે સિમ્પલ છે, અસર્ટિવ છે, અને બીજા બાકીના જે સેન્ટેન્સીસ છે એમાં એક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, એક ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, એક એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે અને એક લેટ ટાઈપ ઓફ સેન્ટેન્સ છે જેમાં લેટનો યુઝ થયેલો છે. હવે કયા સેન્ટેન્સ કયા પ્રકારનું છે એને આપણે ડિટેલમાં જોઈએ. તો જેટલું ફોકસ કરશો વચ્ચે તમે જો મિસ કરી દેશો તો તમને ખ્યાલ નહીં આવે. એટલે અહીંયા પે એટેન્શન, પ્લીઝ ટ્રાય ટુ પે એટેન્શન, કોન્સન્ટ્રેટ કરવાની ટ્રાય કરશો. નાવ પહેલું સેન્ટેન્સ અહીંયા આપેલું છે, ફર્સ્ટ વેરી સિમ્પલ સેન્ટેન્સ, કદાચ બધા જ આને ટ્રાન્સફોર્મ કરી શકે. જય સેડ ટુ જિગીશ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હવે અહીંયા સમજવાની ટ્રાય એ કરવાની છે કે પહેલા સમજવાનું શું, જયારે આ સેન્ટેન્સ આવે તો પહેલા આપણે શું જોવાનું, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર. હા, તો પહેલું સ્ટેપ એ છે કે આમાં સ્પીકર કોણ છે અને લિસનર કોણ છે. લિસનર એટલે સાંભળનાર, સ્પીકર એટલે બોલનાર. તો જય જે છે એ સ્પીકર છે અને જિગીશા જે છે એ લિસનર છે. ઓકે, તો આ બે આપણે ઓળખી લીધા. હવે વચ્ચે બે ની જે આવે છે ને સ્ટેજ 2 આવે છે,
तो सेड टू शू रिपोर्टिंग वर्ब आरवी जेने शोर्ट में याद रखू ते नोट डाउन करने की ट्राई करशो जितना पॉइंट एवं लगे तो नोट डाउन कर सकते आरवी आरवी एट रिपोर्टिंग वर्ब रिपोर्टिंग वर्ब एट क्रियापति जो रिपोर्टिंग करे ओके तो अहिया जय सेड टू जिगीशा आई एम प्लेइंग क्रिकेट तो हम आ त्रण ने आइडेंटिफाई करो फर्स्ट इज स्पीकर सेकंड इज आरवी थर्ड इज लिसनर ओके थर्ड इज लिसनर एंड आखू जे आ सेंटेन्स छे के जे डबल इन्वर्टेड कोमा मा तमने देखाय छे दैट डबल इन्वर्टेड कोमा सेंटेन्स इज कॉल डी एस ट्राई टू रिमेम्बर अहीं हूँ लखू छू डी एस एटले फूल फॉर्म एनु थाय छे डायरेक्ट स्पीच ओके तो कैपिटल डी एस तरीके आ सेंटेन्स ने तमारे याद रखवानुं तो जे सेंटेंस डबल इन्वर्टेड कॉमा एटले अवतरण चिन्हों नी वच्चे आवतुं होय बे अवतरण चिन्हों नी वच्चे आवे डबल अवतरण चिन्हों नी वच्चे आवे दैट इज कॉल्ड डी एस दिस इज डायरेक्ट स्पीच ओके प्लीज रिमेम्बर दिस वर्ड नाउ तो आ चार मेन जे पॉइंट छे आइडेंटिफाई करवाना जे मेन फोर एलिमेंट जे छे सेंटेंस ना ए आपणे पहेला तो आइडेंटिफाई करवाना ओळखी लेवाना छे ओके हवे सामे जो एनु ट्रांसफॉर्मेशन थयेलुं छे એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટેડ સ્પીચમાં એનું ટ્રાન્સફોર્મેશન થયું છે કઈ રીતે થયું છે પ્લીઝ રિમેમ્બર આપણે જાણીએ તો છે ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જે જાણતા હશે અને બટ આપણે એમાં સ્ટ્રેન્થ લાવવાની છે એટલે વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની છે આપણે સામાન્ય ભૂલના કારણે માર્ક ગુમાવીએ છીએ અથવા સમજી શકતા નથી અથવા થોડા કન્ફ્યુઝ રહીએ છીએ તો એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે સેન્ટેન્સ પહેલા મેં લીધા છે અહીંયા છે જય ઇન્ફોર્મ હવે જો તમે એવું કહેશો કે અહીંયા ઇન્ફોર્મ કઈ રીતે આવ્યું તો કે ભાઈ આવી શકે કેમ આવી શકે કે અહીંયા જઈ શું કહે છે કે ભાઈ હું ક્રિકેટ રમી રહ્યો છું એવી ઇન્ફોર્મેશન આપે છે કોને આપે છે જિગીશા તો જો ખબર ના પડે આપણને કે ભાઈ ઇન્ફોર્મ મૂકવું કે શું મૂકવું તો આપણે સિમ્પલ એની જગ્યાએ મૂકી શકીએ ટોલ્ડ ઇન્ફોર્મને કાઢી નાખવાનું અને TOLD ટોલ્ડ જે સૌથી સિમ્પલ છે સિમ્પલ સેન્ટન્સમાં અથવા અસર્ટિવ સેન્ટન્સમાં તે આપણે યુઝ કરી શકીએ સો જય ટોલ્ડ જિગીશા હવે અહીંયા ચેન્જ આવે છે દેટ ઓકે તો આ પહેલો ચેન્જ ટોલ્ડ કર્યો આપણે સેડ ટુ સેકન્ડ મેજર ચેન્જ આપણે એક એક્સ્ટ્રા વર્ડ અહીંયા યુઝ કરેલો છે દેટ દેટ છે કન્જક્શન જેને કનેક્ટર પણ કહેવાય છે કનેક્ટર એટલે વાક્યને જોડવા માટે વપરાતા શબ્દોને કનેક્ટર કહેવાય છે દેટ ઇઝ દેટ પછી અહીંયાથી ડબલ ઇન્વર્ટેડ કોમા આપણે ઓમિટ કરી દીધા છે એટલે રિમૂવ કર્યા છે કાઢી નાખ્યા છે અને ડાયરેક્ટ સેન્ટેન્સ ની શરૂઆત થઈ છે ધેટ પછી હી હવે હી કેમ આવ્યું તો કે ભાઈ અહીંયા આઈ છે તો આઈ છે તો આઈ કોણ છે જય છે જય કોણ છે મેલ છે કે ફિમેલ છે આ ક્વેશ્ચન નો જવાબ મળે કે મેલ છે તો જય મેલ છે તો એનું પ્રોનાઉન કયું એનું સર્વનામ કયું તો એનો આન્સર મળે કે જય નું પ્રોનાઉન છે હી અને હી એ કયા પુરુષ નું સર્વનામ છે કે થર્ડ પર્સન તો એ થર્ડ પર્સન નું સર્વનામ એટલે કે પ્રોનાઉન અહીંયા યુઝ કરવાનું અહીંયા જય લખવાની જરૂર નથી ડાયરેક્ટ હી આપણે મૂકી શકીએ બીકોઝ જય આગળ આવી જાય છે જય ટોલ્ડ જિગીશા દેટ હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ તો આ એક નવું ટ્રાન્સપરન્સ છે નવો ચેન્જ છે કે અહીંયા આઈ એમ હતું અહીંયા કરી નાખ્યું હી વોઝ તો અહીંયા છે પ્રેઝન્ટ ટેન્સ અને અહીંયા આપણે ચેન્જ કર્યો પાસ્ટ ઓકે દેટ ઇઝ વેરી સિમ્પલ મેથડ વેરી સિમ્પલ રૂલ જ્યાં તમને પ્રેઝન્ટ ટેન્સ દેખાય છે એને ટ્રાન્સફોર્મ કરો પાસ્ટ ટેન્સમાં દેટ ઇઝ ફર્સ્ટ વેરી સિમ્પલ રૂલ ઓકે પછી એવા સેન્ટેન્સ પણ આવશે કે અમુક ટેન્સમાં બદલાવ નહીં થાય ક્યારે આવે એ પછીની વાત છે એમાં વધારે ફોકસ કરવાનો નથી આપણે એવું યાદ રાખવાનું છે હાલમાં કે પ્રેઝન્ટ ટેન્સ આવે દેટ ચેન્જ ઇન ટુ પાસ્ટ ટેન્સ ઓકે પણ અહીંયા આખો ટેન્સ કયો બને છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તો અહીંયા કયો ટેન્સ થઈ જાય છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ આપણે એટલા માટે પ્રેઝન્ટ અને પાસ્ટ બોલીએ છીએ કે અહીંયા પ્લેઇંગ અને પ્લેઇંગમાં તો કોઈ ડિફરન્સ થતો નથી ડિફરન્સ ક્યાં આવે છે એમ ની જગ્યાએ વો એટલા માટે આપણે કહીએ છીએ કે પ્રેઝન્ટમાંથી પાસ્ટ ટેન્સમાં ફેરવવા દેટ ઇઝ સો જય ટોલ્ડ જિગીશા દેટ હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ તો અહીંયા આપણે ચેન્જ નંબર 1 ચેન્જ નંબર 2 ચેન્જ નંબર 3 Change number 4. So there are 4 changes in the sentences of direct into indirect speech. Indirect speech no biju naam che reported speech. Don't confuse. Confuse na thakho. Be vachche ek koi difference nathi. Reported speech kao
अथवा इनडायरेक्ट स्पीच वन दे सेम. ओके नाउ हवे नेक्स्ट सेंटेंस जो तो आ कयो टाइप थयो असर्टिव सेंटेंस जे पहेलो टाइप आपणे जोयो ने पीडीएफ फाइल मां जे तुमने बतावी मैं पहला दैट मां पहेलो फर्स्ट जे टाइप हतो दैट इज कॉल्ड असर्टिव सेंटेंस अथवा एने कहेवाय छे अफर्मेटिव सेंटेंस अथवा कहेवाय छे सिंपल सेंटेंस अथवा कहेवाय छे स्टेटमेंट गमे ते नाम याद आवे पण आ चार मांथी कोई एक नाम होय. ओके सो आ एक प्रकार. सेकंड टाइप रोमा सेड टू हेमंत वी आर फ्रेंड. ओके हवे रोमा जे छे ए हेमंत ने एवं कहे छे के भाई आपणे बंदे मित्रो छे એમાં કઈ નવું નથી બટ આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા છે. રોમા સેડ ટુ હેમંત વી આર ફ્રેન્ડ. તો અહીંયા તમે જુઓ કે રોમા ટોલ્ડ ફર્સ્ટ ચેન્જ હેમંત હેમંત જ રહેશે રોમા રોમા જ રહેશે રોમાનું સોમા નહીં થાય એ જાણો છો તમે. રોમા ટોલ્ડ હેમંત પછી અહીંયા કનેક્ટર મૂક્યો સેકન્ડ ચેન્જમાં ધેટ અહીંયા વી ની જગ્યાએ ધે કર્યું છે. કેમ કર્યું છે કે અહીંયા બહુવચન છે તો અહીંયા પણ બહુવચન આવવું જોઈએ. તો વી એટલે અહીંયા હેમંત અને રોમા બે થાય છે તો બે થાય એટલે વી થાય અને વી નું થર્ડ પર્સનમાં જો આપણે ચેન્જ કરીએ બહુવચનમાં તો એ થશે ધે ધે વેર ફ્રેન્ડ. તો અહીંયા આર ની જગ્યાએ મુકાશે વેર કેમ કે પ્રેઝન્ટ ટેન્સ ઇનટુ પાસ્ટ. ધેટ ઇઝ વેરી સિમ્પલ રૂલ. નાઉ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ગીતા સેડ ટુ સીતા. વેરી સિમ્પલ કેરેક્ટર ગીતા એન્ડ સીતા. Gita said to Sita, let's go to the market. આપણે આને go બોલીએ છીએ ને let's go. It's not let's go, it's let's go. G-O, go. S-O, sow. Okay, આપણે English એક funny language છે. Okay, કદાચ આપણે બહાર જઈએ ફોરેનમાં અને એવું બોલીએ કે let's go. તો પેલા જે બ્રિટિશર હોય ને એમના મોઢા પોળા થઈ જાય કે આ શું કે. Okay, so let's go બોલાય છે ને. So Gita said to Sita, let's go to the market. તો અહીંયા ચેન્જ કરેલું છે સેન્ટેન્સ ને સમજો. ગીતા પછી યુઝ કરેલું છે સજેસ્ટેડ અથવા તો પ્રપોઝ સીતા ટુ ગો ટુ ધ માર્કેટ. કયા ચેન્જીસ થયા સમજો. સેડ ટુ ની જગ્યાએ આપણે યુઝ કર્યું છે પ્રપોઝ અથવા તો સજેસ્ટેડ. કેમ આ યુઝ કર્યું છે કેમ કે આ લેટ વાળું સેન્ટેન્સ. જ્યારે લેટ વાળું સેન્ટેન્સ હોય તો પ્લીઝ રિમેમ્બર ડોન્ટ ફોરગેટ વી કેન હેવ ટુ આરવી. બે આરવી માંથી કોઈ એક આરવી નો યુઝ કરી શકાય રિપોર્ટિંગ વર્ડ નો યુઝ કરી શકાય. કયું છે સજેસ્ટેડ ઓર પ્રપોઝ. સૂચન કર્યું અથવા પ્રસ્તાવ મૂક્યો એવું કહી શકાય. તો ગીતા સજેસ્ટેડ સીતા લેટ ગો ટુ ધ માર્કેટ. ચાલો માર્કેટ જઈએ ચાલ માર્કેટ જઈએ પ્રસ્તાવ મૂકે છે ને સજેશન આપે છે ને ચાલ માર્કેટમાં જઈએ. તો હવે સજેસ્ટેડ મૂકી દીધું અથવા પ્રપોઝ મૂકી દીધું પછી સીતા મૂકી મૂક્યા જેની જગ્યાએ છે અહીંયા ટીઓ મૂક્યું છે. ઉપર તમે જુઓ છો કે ધેટ આવેલું અહીંયા ટીઓ ટુ આવે છે. કેમ એવું થાય છે એટલા માટે એવું થાય છે કે જ્યારે આપણે ખાસ કરીને લેટ વાળું સેન્ટેન્સ મૂકતા હોય તો સજેસ્ટેડ ધેટ નહીં મુકાય સજેસ્ટેડ ટુ મુકાશે પ્રપોઝ ટુ મુકાશે પ્રપોઝ ધેટ નહીં મુકાય અને પછીનું હંમેશા ક્રિયાપદ મૂળ ક્રિયાપદ હશે. એટલે એવું નહીં વિચારવાનું કે ગો આવેલું છે એટલે અથવા ગૌ આવેલું છે એને આપણે વેન્ટ કરી નાખીએ પ્રેઝન્ટમાંથી પાસ કરી નાખીએ. ના ખાસ અહીંયા આ પોઈન્ટ યાદ રાખવાનો છે નોટ ડાઉન કરવું એટલે કરી લેવાનું ખાસ આ પોઈન્ટને કે જ્યારે લેટ વાળું સેન્ટેન્સ હોય તો લેટ વાળા સેન્ટેન્સમાં ટીઓ કનેક્ટેડ આવશે કન્જક્શન તરીકે આવશે અને કન્જક્શન પછી પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ નહીં આવે. ઓકે અને અહીંયા ગો જ આવશે એટલે કે મૂળ ક્રિયાપદ આવશે. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો ગીતા પ્રપોઝડ ઓર સજેસ્ટેડ ગીતા ટુ ગો ટુ ધ માર્કેટ. સેન્ટેન્સ એકદમ સિમ્પલ બની જાય છે વધારે કોઈ ચેન્જ નથી. એક ટીઓ મૂકેલું છે અને એક આપણે આરવી બદલેલું છે અને એ સિવાયનું સેન્ટેન્સ તમે જોઈ શકો છો કે ધેર આર નો મોર ચેન્જ. હા લેટ ને આપણે કાઢી નાખ્યું છે ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢી નાખ્યું છે કોમન વસ્તુ છે. ઓકે ના પછી છે કોમલ સોરી કોમલ સોરી વૈભવી સેડ ટુ વેદાંત વિલ યુ બી માય ફ્રેન્ડ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સેન્ટેન્સ જેમાં એક ચેન્જ તમે મોટો જોઈ શકો છો કે છેલ્લે ક્વેશ્ચન માર્ક એટલે ક્વેશ્ચન માર્ક તો છે સાથે સાથે વિલ આગળ આવેલું છે અને યુ પાછળ આવેલું છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આઈ પહેલા આવેલું અને એમ પછી આવેલું કેમ કે આ સિમ્પલ સેન્ટેન્સ હતું
અહીંયા વી પહેલા આવેલું ને આર પહેલા આવેલું, કેમ કે સિમ્પલ સેન્ટેન્સ હતું, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે વિલ પહેલા આવે છે ને યુ પહેલા પછી આવે છે. સિમ્પલ સેન્ટેન્સ હોય તો યુ પહેલા આવવું જોઈએ અને વિલ અથવા સેલ પછી આવે છે. પણ આ ક્વેશ્ચન વાળું સેન્ટેન્સ છે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે, તો એને ચેન્જ કઈ રીતે થાય છે? વૈભવી સ્પીકર છે, વૈભવી ઇઝ ધ સ્પીકર, વેદાંત ઇઝ ધ લિસનર. ઓકે, વૈભવી બોલનાર છે અને વેદાંત એક લિસનર છે, સાંભળનાર છે. તો અહીંયા વચ્ચે મૂક્યું છે આસ્ક, તો આસ્ક આપણે સેડ ટુ નું કર્યું, એનો મીનિંગ કે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો પ્લીઝ રિમેમ્બર, ડોન્ટ ફોરગેટ, વી નીડ ટુ પુટ આસ્ક. અહીંયા આસ્ક ને રાખવું પડે, આપણે ટોલ્ડ નહીં મૂકીએ. ઓકે, વૈભવી આસ્ક વેદાંત. પછી કનેક્ટરમાં સૌથી મોટો બીજો ચેન્જ જે છે કે આપણે ઇફ મૂકેલું છે, બીકોઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ઇફ અથવા વેધરનો ઉપયોગ કરવો પડે, વેધર કરતા ઇફને યુઝ કરવું વધારે બેટર રહેશે. તો વૈભવી આસ્ક વેદાંત ઇફ હી વુડ બી હર ફ્રેન્ડ. હવે ઇફ પછી અહીંયા યુઝ કરેલું છે હી, હવે હી કેમ યુઝ કરેલું છે કે ભાઈ અહીંયા યુ છે. હવે તમે એવું કહેશો કે અહીંયા તો પહેલા વિલ આવવું જોઈએ, વિલનું પહેલા વુડ થવું જોઈએ અને પછી હી મુકાવવું જોઈએ, કેમ કે અહીંયા તો આ પ્રકારે છે. ના, એવું નથી. આપણે શું કરવાનું છે કે જે સિમ્પલ જે વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય ને એને આપણે શું કરવાનું, સિમ્પલ કરી નાખવાનું. સિમ્પલ કરી નાખવાનું એટલે છેલ્લે શું આવવું જોઈએ, ફૂલ સ્ટોપ આવવું જોઈએ. ફૂલ સ્ટોપ આવવું જોઈએ નો મીનિંગ શું હોય કે ક્વેશ્ચન માર્ક ના આવવો જોઈએ. ક્વેશ્ચન માર્ક ના આવે, ડબલ ઇન્વર્ટેડ કોમા ના આવે, એટલે આપણે પહેલા એ જોવાનું કે યુ કોણ છે. તો ભાઈ યુ એટલે વેદાંત, વેદાંત સાંભળનાર છે, વેદાંત એક મેલ છે, એક બોય છે, તો બોય માટે આપણે યુઝ કરીએ હી. વિલ નું કરી નાખીએ વુડ, કેમ કે આ લેટ વાળું સેન્ટેન્સ નથી કે આપણે ચેન્જ નહીં કરીએ, એટલે અહીંયા વિલ નું વુડ કરીશું. પછી બી ની જગ્યાએ બી જ રહેશે, બીન નહીં થાય. પ્લીઝ રિમેમ્બર, હી વુડ બી હર ફ્રેન્ડ. કેમ હર ફ્રેન્ડ? કેમ કે માય, માય એટલે વૈભવી. વૈભવી એવું કહે છે કે મારો મિત્ર. તો જયારે થર્ડ પર્સનમાં પોઝેસિવ પ્રોનાઉન બનાવવું હોય, માલિકી દર્શક સર્વનામ બનાવવું હોય, તો મેલ હોય તો હી ઇઝ યુઝ થાય છે અને ફિમેલ હોય તો હર યુઝ થાય છે. તો અહીંયા આપણે હર મૂક્યું છે, હર ફ્રેન્ડ ફૂલ સ્ટોપ. તો આ જે સેન્ટેન્સ છે એમાં આટલા ચેન્જીસ કરી શકાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. ત્યાર પછીનું સેન્ટેન્સ છે કોમલ સેડ ટુ કિરણ, ડુ યુ નો ઇંગ્લિશ? ઓકે, વેરી સિમ્પલ. અહીંયા ચેન્જ આપણે કર્યું નથી, બનાવ્યું નથી, પણ તમને સમજાવી આપું છું. કોમલ સેડ ટુ કિરણ, તો સેડ ટુ ની જગ્યાએ આપણે હાથ મૂકીશું. હવે સેન્ટેન્સ ની શરૂઆત થાય છે ડુ થી. હવે જ્યારે ક્વેશ્ચન વાળું સેન્ટેન્સ હોય ને તો ડુ ડઝ આવતું હોય, પરંતુ ડુ ડઝ ને આપણે કાઢી નાખવાનું. પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ ડઝ આવે, પાસ્ટ ટેન્સ હોય તો ડીડ આવે. તો એ જે ડુ ડઝ ડીડ આવે ને એ પહેલા કાઢી નાખવા પડે. પછી આપણી પાસે શું બચે છે, યુ નો ઇંગ્લિશ. તો યુ નો ઇંગ્લિશ આવે તો પહેલા યુ ને પકડવાનું. તો યુ કોણ છે? કિરણ છે. તો આ સેન્ટેન્સ ને અહીંયા જ આપણે ચેન્જ કરીએ. કોમલ કોમલ એક છોકરી નું નામ છે, તો અહીંયા એના માટે આવશે શી. તો કોમલ આસ્ક્ડ કિરણ ઇફ શી નો છે. તો નો એટલે કયો ટેન્સ? પ્રેઝન્ટ ટેન્સ. બટ પ્રેઝન્ટ ટેન્સનું પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું, તો નો નું કરવાનું છે પાસ્ટ ફોર્મ ન્યુ. ઓકે, સો ઇફ શી નો ન્યુ ઇંગ્લિશ. ઓકે, અને છેલ્લે છે ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાના, ક્વેશ્ચન માર્ક કાઢી નાખવાનું અને ફૂલ સ્ટોપ મૂકી દેવાનું. તો આ છે ઇનડાયરેક્ટ સ્પીચ, કોમલ આસ્ક કિરણ ઇફ શી ન્યુ ઇંગ્લિશ. ઓકે, દેટ ઇઝ વેરી સિમ્પલ સેન્ટેન્સ. નાઉ હવે છે હાર્દિક સેડ ટુ હંસિની. Now, this is very interesting. Hardik said to Hansini, wow, what a nice car it is. So, our sentence is exclamatory sentence. So, exclamatory sentence ne kai rite banavi shakay? Dhyani aap. Exclamatory sentence banavu hoy to ahiya aa rite bani shake. Hardik. Pachi ek extra word je aapne upar joyo chhe PDF file ma. Exclaim with. Exclaim with to muki j devanu. બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સક્લેમ વિથ. પછી અહીંયા જોવાનું કે અહીંયા કયો ભાવાર્થ આવે છે, મિનિંગ શું કહેવા માંગે છે. અહીંયા કોઈ વખાણ છે, પ્રેઝ છે, કોઈ સરપ્રાઈઝ છે, કોઈ હેપીનેસ છે, સેડનેસ એટલે કોઈ દુઃખની વાત છે. ના, એવું કંઈ નથી. કારના વખાણ કરેલા છે, તમારી કાર બહુ સારી છે,
तो अहियाँ हार्दिक एक्सक्लेम विथ प्रेज, PRA ASE प्रेज, પછી કનેક્ટર મૂકી દેવાનું ધેટ. અહીંયા તમે હંસીની નહીં મૂકો તો પણ ચાલશે, અથવા હંસીની મૂકવું હોય તો પ્રેઝ પછી ટુ કરીને હંસીની મૂકવાનું. હાર્દિક એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ હંસીની ધેટ, પણ આપણે આ રીતે પણ બનાવી શકીએ, હાર્દિક એક્સક્લેમ વિથ પ્રેઝ ધેટ. પછી અહીંયા વાવ વર્ડ આપેલો, જો વાવ આવે, ઓફ આવે, ઓએચ, આઉચ આવે, આપણને કઈ વાગે ત્યારે આપણને આઉચ બોલીએ છીએ, તો એના કોઈ મિનિંગ નથી હોતા. આ બધા વાક્ય શબ્દો કેવા હોય છે, મિનિંગ વગર ના હોય, ફિલિંગ્સ બતાવે છે, તો એ શબ્દોને કાઢી નાખવા પડે. પછી વોટ આવે કે હાઉ આવે એને પણ કાઢી નાખવું પડે. સેન્ટેન્સને સિમ્પલ બનાવવું છે, તો સિમ્પલ બનાવવા માટે આપણે જોઈએ સબ્જેક્ટ. સબ્જેક્ટ અહીંયા ઇટ છે, તો ઇટ આપણે અહીંયા મૂકીશું, તો ઇટ કરીશું. બીજો નિયમ આપણો ફરીથી એ જ આવશે કે પ્રેઝન્ટ ટેન્સ ઇન્ટુ પાસ્ટ ટેન્સ, તો પ્રેઝન્ટ ટેન્સ ઇઝ છે, પાસ્ટ ટેન્સ વોઝ થાય, તો વોઝ મૂકાશે. હાર્દિક એક્સક્લેમ વિથ પ્રેઝ ધેટ ઇટ વોઝ અ નાઇટ કાર, ઇટ વોઝ અ નાઇટ કાર. પછી પાછળ જે કંઈક આપેલું છે, એક્સક્લેમેટરી માર્ક્સ, ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે ફૂલ સ્ટોપ મૂકવાનું, આ થશે આપણું સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એન્ડ લાસ્ટ વન, દેટ ઇઝ અભય સેડ ટુ વૈશાલી, ઓબે ધ એલ્ડર. પાંચમો જે પ્રકાર ઇમ્પરેટિવ સેન્ટેન્સનો છે, ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં કોઈ રિક્વેસ્ટ પણ આવી શકે. દાખલા તરીકે આપણે એવું કહીએ ને કે પ્લીઝ ક્લોઝ ધ ડોર, તો એમાં અહીંયા રિક્વેસ્ટ આવે. અહીંયા એડવાઇસ કેમ મુકાયેલું છે, કેમ કે આપણે કોઈક સલાહ આપે એવું લાગે છે. અભય વૈશાલીને સલાહ આપે છે કે મોટેરાઓની આજ્ઞાનું પાલન કરવાનું, જે કહેતા હોય માનવાનું. દેટ ઇઝ એડવાઇસ, સજેશન. અહીંયા કોઈ ઓર્ડર નથી કે પ્લીઝ ફોલો ધ એલ્ડર, એવું નથી કહેતા. ઓકે, તો અહીંયા એડવાઇસ મૂકી શકાય, સજેસ્ટેડ પણ મૂકી શકાય. ખાસ ધ્યાન, અહીંયા સજેસ્ટેડ એવું નથી કે ખાલી લેટ વાળા સેન્ટેન્સમાં જ આવે, અહીંયા પણ આવી શકે, પણ અહીંયા એડવાઇસ વધારે સારો શબ્દ છે. તો અભય એડવાઇઝ વૈશાલી, તો અભય અને વૈશાલી એ સ્પીકર અને લિસનર છે. એડવાઇસ શું છે, રિપોર્ટિંગ વર્ક છે. સો અભય એડવાઇઝ વૈશાલી, પછી ધ્યાન આપો કે અહીંયા તું આવે છે. તું કેમ આવે છે, એટલા માટે કે જ્યારે ઇમ્પરેટિવ પ્રકારના સેન્ટેન્સ હોય તો હંમેશા ટીઓ નો યુઝ કરવો પડે કન્જંક્શન તરીકે, એટલે કે વાક્યને જોડવા વાળો શબ્દ ધેટ નહીં આવે, ઇફ નહીં આવે, બટ ટુ આવશે. પછી છે ઓબે, એ ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ મૂકવાનું. પછી એવું નહીં કરવાનું કે ઓબે નું ઓબેડ કરી નાખીએ, નો, પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું નથી. એમ ટુ આવી જાય ને એટલે પાછળનું ક્રિયાપદ મેઇન વર્બ જ રહેશે. આ નિયમ ધ્યાન આપી દેજો, કોઈ જગ્યાએ લખી લેજો સ્ટાર પાડીને, મેઇન રૂલ, કે જયારે ટુ આવે ને તો પાછળનું ક્રિયાપદ કોઈ દિવસ પાસ્ટ ટેન્સનું નહીં હોઈ શકે, દેર ઇઝ નો પોસિબિલિટી. ઓકે, તો અહીંયા ટુ પછી ઓબે આવશે અને એલ્ડર્સની જગ્યાએ એલ્ડર્સ આવશે, યંગસ્ટર નહીં થાય. ઓકે, તો અભય એડવાઇઝ વૈશાલી ટુ ઓબે ધ એલ્ડર્સ. તો અભય એડવાઇઝ આપી વૈશાલી કે મોટેરાઓનું સન્માન કરો અથવા સાંભળો, એનો ઓબે કરો, આજ્ઞાનું પાલન કરો, દેટ્સ ઇટ. સો ધીસ આર ધ સિક્સ સેન્ટેન્સીસ. જે છ સેન્ટેન્સીસ છે એમાં પાંચ પ્રકાર આપણે જોયા, જે આગળ નિયમ જોયા, એમાં કયા ફરીથી હું રિપીટ કરું છું, અસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ, લેટ ટાઈપ ઓફ સેન્ટેન્સ, ઓકે, અને એક બીજું સેન્ટેન્સ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો આ ફાઇવ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ વી હેવ સીન ટુડે. કેટલાક રૂલ્સને સમજવાની કોશિશ કરી, અને તમારી પીડીએફ ફાઇલ તમારી પાસે વર્કબુક છે, તમે એને વાંચી શકો છો ડિટેલમાં. અને આ સેન્ટેન્સીસ પહેલા મેં સમજાવ્યા એટલા માટે કે હવે પછીનો જે ક્લાસ આપણે લઈશું એમાં ડાયલોગ આવશે ડાયરેક્ટ, અને ડાયલોગને ટ્રાન્સફોર્મ કરીશું. તો આ પાંચ જો સેન્ટેન્સ તમને સમજ પડી હશે તો ડેફિનેટલી ડાયલોગમાં ટ્રબલ નહીં આવે. જે બીજા પ્રેક્ટિસ જેમ જેમ કરતા જઈશું, તેમ તેમ નવા નવા વર્ડને ચેન્જીસ કરતા જઈશું, તો વધારે ખ્યાલ આવતો રહેશે. તો આ પ્રકારે ચેન્જીસ કરવાનું છે. હું તમારી સાથે સ્લાઇડને શેર કરીશ, મે બી વોટ્સઅપ ગ્રુપમાં, તો તમે એમાંથી પણ ફરીથી પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરશો. આખી સ્લાઇડ તમારી સામે હશે, ડાયલોગ પણ છે. જે અહીંયા ડાયલોગ આપેલો છે એ ડાયલોગ તમે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, નેક્સ્ટ ક્લાસમાં, તો એમાંથી આપણે વધારે બેટર અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તો વી નાવ જસ્ટ આઈ સ્ટોપ શેરિંગ ધીસ. ઓકે, સો બધાને ખ્યાલ આવ્યો છે. અહીંયા હું દેવલાવાડા પ્રજ્ઞેશ, તમારો ઓડિયો ઓન કરો જરા. પ્રજ્ઞેશ પ્લીઝ 11 સેકન્ડ. Turn on your audio. Yes, Pragnesh,
आवाज अभी से बराबर है, समझ पड़ी है? यस प्रज्ञेश, ओके वेरी गुड, यस कृपा, ध्वनि, एकाक्षी, दृष्टि, प्राची, एवरीवन, कोमल, यस सर, वेरी गुड, यस सर, अंजुमा, ओके હું આજે મીટિંગ આપણી હતી આજે કેટલાક ને એવું બને છે અમુક વાર કે નેટવર્કના પ્રોબ્લેમના લીધે વચ્ચે અવાજ કપાય છે તો મેં મિસ સમથિંગ તો એના માટે હું શેર કરું છું ગ્રુપમાં સો પ્લીઝ ડોન્ટ ફરગેટ ટુ વોચ વન્સ અગેન વધારે પાકું કરવું હોય વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવવી હોય તો તમે રિપીટ પણ કરી શકો છો વિડીયો જોઈને આ એક ફાયદો છે કે આપણા બધા જ વિડીયોઝ હું ટ્રાય કરું છું કે યુટ્યુબ ચેનલ પર અપલોડ થાય છે અને જ્યારે પણ ભવિષ્યમાં એવું થાય કે કોઈ કન્ફ્યુઝન આવ્યું તો તમે મને પૂછવાની જગ્યાએ ડાયરેક્ટ વિડીયો પણ જોઈ શકો અને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ઓકે માય પ્રોબ્લેમ ઇઝ સોલ્વ અને પછી કોઈ પ્રોબ્લેમ આવે તો તમે પૂછી શકો છો ઓકે તો આ આપણા માટે મોટો બેનિફિટ છે કે ક્લાસ તો આપણે ચાલુ રાખીએ છીએ સાથે સાથે યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ થાય છે આ એટલે ભવિષ્યમાં પણ જ્યારે એક્ઝામ આવતી હશે દાખલા તરીકે પેપર છે અને તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફીસનું લઈને બેઠા છો કંઈ ખ્યાલ નથી આવતો તો તમે આ પોઈન્ટ બધા નોટ ડાઉન તે સમયે વિડીયો જોઈને કરી શકો છો ઓકે સો નાવ વી એન્ડ ધ મીટિંગ નાવ જસ્ટ રાઇટ ડાઉન યોર રોલ નંબર નેમ ફોર યર નેમ એન્ડ ક્લાસ નેમ ઇન ચેટ બોક્સ આઈ જસ્ટ ઓન ઇટ ચેટ બોક્સમાં તમારું નામ ક્લાસ નામ શોર્ટમાં લખો તમારું નામ લખશો તો ચાલશે આખું નામ લખવાની જરૂર નથી ઓકે ઓકે જે સ્ટુડન્ટ નામ ઓલરેડી લખી નાખ્યું છે દે કેન લીવ ધ ક્લાસ એન્ડ વી કેન વી વિલ મીટ ટુમોરો વન્સ અગેન સેમ ટાઈમ 11:10